આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટોચર કરવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે ઈસનપુરની લિટલ બર્ડ્સ સ્કૂલની આ ઘટના સામે આવી છે જેમાં બાળકને માનસિક હૈરાન કરાતો હવાના આક્ષેપો કરવામાં આવ્યા છે વિદ્યાર્થીને ક્લાસની બહાર બેસાડી રખાતા હવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો લાંબા સમયથી બહાર બેસાડતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને વાલીઓ વાલીઓએ પોલીસને પણ જાણ કરી છે તો બાળક સાથે સ્કૂલ

જી સ્મિતા અમદાવાદમાં આપણે ઈશનપુરથી વટવા જવાના રસ્તા ઉપર આવેલી છે સ્કૂલ લિટલ બર્ડ્સ અને આ સ્કૂલના એક વિદ્યાર્થીના માતા પિતાએ અત્યારે હાલ સ્કૂલ ઉપર આક્ષેપ કર્યા છે તે લોકોના આક્ષેપ છે કે તેમનું જે બાળક જે છે તેને સ્કૂલની બહાર બેસાડી રાખવામાં આવે છે ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી આ જે બાળક છે તેને ક્લાસમાં બેસવા દેવામાં આવતું નથી હવે આજે બાળક જે છે નવમા ધોરણમાં ભણે છે નવમા ધોરણમાં ભણતો બાળક જે છે તેને દરરોજ ક્લાસ બહાર બેસાડી રાખવામાં આવે છે માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે તેવું પણ વાલીઓ આક્ષેપ કર્યો છે અને અને પ્રાથમિક વાલીએ જે 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 છે 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 તે તે નંબર પર ફોન કર્યો હતો અત્યારે હાલ વાલી પોતાના બાળકને લઈને નારોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હ્યુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા ના પ્રમુખ પણ અત્યારે હાલ ત્યાં પહોંચ્યા છે જો વાત કરવામાં આવે તો જયારે મંતવ્ય ન્યૂઝની વાલી સાથે વાત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે અમારું જે બાળક છે નવમા ધોરણમાં ભણે છે અને નવમું ધોરણ એટલે હવે દસમા ધોરણ કરતા પહેલા એક વર્ષ એવું કે જે કે જેમાં સૌથી વધારે બાળકને ભણવાની જરૂર હોય છે પ્રેક્ટિસ કરવાની જરૂર હોય છે અને આ જેવું વર્ષ છે જેમાં તેને દસમાનો પાયો જે કહેવાય છે તે પાકો કરાવવામાં આવતો હોય છે ત્યારે અત્યારે હાલ આ જે બાળક છે તેને ઘણા સમયથી માનસિક રીતે શિક્ષકો હેરાન કરી રહ્યા છે તેવું પણ અત્યારે હાલ સામે આવ્યું છે આપણે મંતવ્ય ન્યૂઝની ટીમે જ્યારે વાલી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે મારું જે બાળક છે તેને છેલ્લા કેટલાય સમયથી અને આ એક બે મહિનાની વાત નથી ઘણા મહિનાથી બાળકને જે છે તે સ્કૂલમાં બેસવા દે અને જ્યારે વાલીઓએ ટ્રસ્ટી સાથે અને પ્રિન્સિપલ સાથે વાત કરી ત્યારે ટ્રસ્ટીએ પ્રાથમિક એવું કારણ બતાવ્યું કે બાળક બહુ મસ્તીખોર મસ્તીખોર છે પરંતુ બાળક હોય તો એને પ્રેમથી સમજાવી શકાય આ પ્રકારનો દંડ ના કરાય કારણ કે તેના શિક્ષણ ઉપર તેની અસર પડતી હોય છે નવમું ધોરણ એટલે ખૂબ જ મહત્વનું ધોરણ કહી શકાય ત્યારે બાળક જે છે તેને દરરોજ આ રીતે માનસિક રીતે હેરાન કરવામાં આવે છે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે તેવું વાલીઓનો આક્ષેપ છે વાલીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે જે છે તે સો નંબર પર ફોન કર્યો

તેને હેરાન કરવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ વાલીઓએ કર્યો છે એટલે ગંભીર આક્ષેપ કહી શકાય આ એવી સ્કૂલ છે જ્યાં હિન્દુ અને મુસ્લિમના બંને બાળકો ભણતા હોય છે આ જે બાળક છે તે મુસ્લિમ બાળક છે હવે જાતિવાદના કારણે થઈને સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ જે છે તે માનસિક રીતે ઘણા સમયથી આ બાળકને હેરાન કરતા હતા તેવી જે વાત અત્યારે હાલ સામે આવી છે જે જે કયા પ્રકારની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તપાસ હાથ ધરી છે જીસમિકલ જો વાત કરવામાં આવે તો વાલીઓએ પહેલાં તો સો નંબર ઉપર ફોન કર્યો તો એટલે પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે હજુ સુધી એફઆઈઆર થઈ નથી પરંતુ વાલીઓ સાથે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે ચોક્કસથી સ્કૂલ ઉપર કાર્યવાહી કરીશું સ્કૂલ કહેવાય છે કે તે લોકો એફઆઈઆર નોંધાવવાના છે પરંતુ જે ટ્રસ્ટી જે છે તે પણ અત્યારે હાલ નારોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે એટલે બંને વચ્ચે સમાધાન પણ થઈ શકે છે આ વાતને લઈને કારણ કે જે થોડીક જ ક્ષણો પહેલા આપણી વાત થઈ હતી તે લોકો સાથે તો તેમને એવું કહેવાનું છે કે હવે ટ્રસ્ટી અમને કયા પ્રકારના આન્સર આપે છે તેના ઉપરથી નક્કી થશે સાથે જો વાત કરવામાં આવે તો વાલી જે છે તે અત્યારે બાળકને અત્યારે હાલ સ્કૂલની બહાર બેસાડી રાખવામાં આવે છે ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવે છે અને આવું એક નહીં પરંતુ બીજા પણ બાળકો સાથે જો થાય તો એટલા માટે થઈને અત્યારે હાલ વાલીઓએ જે કહેવાય છે કે ફરિયાદ નોંધાવી છે પ્રાથમિક અત્યારે અરજી કરી છે કહી શકાય એફઆઈઆર રજુ કરી નથી પરંતુ આજના દિવસમાં વાલી જે છે તે સ્કૂલ પ્રત્યે એફઆઈઆર કરવાના છે જી એક જ બાળકને બહાર બેસાડી રાખવામાં આવે છે કે અન્ય કોઈ વિદ્યાર્થીઓને પણ બેસાડવામાં આવે છે